सूरत शहर राज्य में सौथी वधु ड्रेनेज पानी ने स्ट्रीट करी ने आवक उभी करी रही छे। सूरत कॉर्पोरेशन द्वारा अंदाजे 500 करोड़ करता वधारे नी आवक सुएज ट्रीटमेंट प्लांट उभा करी अने पानी ने फरीथी उपयोग में लई शकाय ते दिशा में काम करी रही छे। स्थायी समिति की बैठक में आज महत्वपूर्ण निर्णय लेवायो छे। सूरत शहर करंज अने कोसाड खाते एसटीपी प्लांट उभो करवानी तैयारी थई रही छे। सुएज ट्रीटमेंट प्लांट ने माटे मंजूरी आपी देवामां आवी छे। करंज विस्तार में हवे एसटीपी प्लांट तैयार थशे। करंज में एसटीपी प्लांट में 211 एमएलडी पानी ने उपयोग में लई शकाय तेवी व्यवस्था उभी कराशे। पलसाणा खाते आवेली इंडस्ट्री में उद्योग गृहोए 140 एमएलडी पानी की मांग करी छे, जेना थकी सूरत महानगरपालिका 122 करोड़ की वर्षे आवक उभी थाय तेवी शक्यता छे। आ साथे साथे ड्रेनेजना पानीनो पण योग्य रीते उपयोग थशे, जेनाथी पानीनो बचाव पण करी शकाशे। कोसाड खाते 220 एमएलडी ने एसटीपी प्लांट तैयार करवामां आवशे। हजेरामां खूब ज मोटा उद्योग गृह छे अने तेमने पण पानीनी जरूरियातो उभी थती रहे छे। हजीरा इंडस्ट्री द्वारा 300 एमएलडी पानीनी मांग करवामां आवी रही छे। उद्योग गृहनी जे प्रकारे डिमांड आवी रही छे ते जोता कॉर्पोरेशन द्वारा कोसाड, भेसाण अने असारा मळीने 457 एमएलडी प्लांट शुरू करवा माटेनी तैयारीओ करवामां आवी रही छे। जो कि आ प्रकारनी मांग उद्योग गृहने संतोषवामां आवे तो अंदाजे वर्षे 262 करोड़ रूपयानी आवक कॉर्पोरेशनने थई शके तेम छे। स्थायी समितिना अध्यक्ष परेश पटेले जणाव्युं हतुं કે ડ્રેનેજ પાણીનો મહત્તમ ઉપયોગ કરી તેમાંથી આવક ઊભી કરવા માટે સુરત કોર્પોરેશન દ્વારા તમામ પગલાં લેવાઈ રહ્યા છે। ડ્રેનેજ પાણીમાંથી વર્ષે 500 કરોડ રૂપિયા સુધીની આવક થાય તે પ્રકારનું પ્રથમ તબક્કાની અંદર આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને લઈને અત્યાર સુધીમાં ઘણા પગલાં લેવાઈ ચૂક્યા છે। હાલ ફરી એક વખત કોસાડ અને કરંજ ખાતે એસટીપી પ્લાન્ટને મંજૂરી આપી વર્ષે 384 કરોડની આવકનું લક્ષ્યાંક છે। વિવિધ ઇન્ડસ્ટ્રીઝમાંથી જે પ્રકારની માંગ ઊભી થઈ રહી છે તેને ધ્યાને લેતા અને ઝડપથી નિર્ણય લઈ રહ્યા છે, જેથી કરીને ઉદ્યોગ ગૃહને સમયસર માંગ મુજબનું પાણી પણ મળી રહે અને સુરત કોર્પોરેશનને આવક પણ ઊભી થઈ જાય। સ્થાયી સમિતિમાં કુલ 35 કામો હતા, બે કામને બાદ કરતા બધા જ કામો મંજૂર કરવામાં આવ્યા છે। આજે સૌથી અગત્યની વાત સુરત શહેર માટે એ છે કે આજે આપણે બે એસટીપી પ્લાન વધારાના પ્લાનની મંજૂરી આપી છે। એમાંનો એક પ્લાન છે એ કરંજમાં છે, જેનો 211 એમએલડી, એટલે કે એમાં જો એ 211 એમએલડીમાંથી અમે અત્યારે પ્લાન કરીએ છીએ પલસાણાને 140 એમએલડી જેટલું પાણી આપવા માટેનું પ્લાનિંગ છે, અને એ 140નો જો 24 રૂપિયા પ્રમાણે જો અમે રેટ ગણીએ છીએ તો સુરત મહાનગરપાલિકાને વર્ષે 122 કરોડ રૂપિયા આ પાણીમાંથી મળશે। અને બીજો પ્લાન્ટ છે એ અમારો કોસાડમાં છે, જે 220 એમએલડીનો છે, અને ત્યાં એ પાણી હજીરા ઇન્ડસ્ટ્રી વાપરવા જઈ રહી છે। હજીરાની ડિમાન્ડ છે 300 એમએલડીની, એટલે અમે કોસાડ, ભેસાણ અને અસારા આ ત્રણ મળીને કુલ 457.5 એમએલડીના પ્લાન છે। એ પ્લાન્ટમાંથી 300 એમએલડી પ્લાન જો અમે હજીરાને આપીએ છીએ તો આ 300 એમએલડી પાણીની ઇન્કમ વર્ષે દિવસે 262 કરોડ જેવી જવા જાય છે, એટલે કે 262 વત્તા 122 કરોડ, અમે જે 550 કરોડ રૂપિયાના ટાર્ગેટ ઉપર આગળ વધી રહ્યા છે એ બહુ ઝડપથી સુરત મહાનગરપાલિકા સિક્યોર કરી લેશે એવી શક્યતાઓ ઊભી થઈ છે। અને બને એટલી ઝડપથી હજીરા અને પલસાણા ઇન્ડસ્ટ્રીને પાણી, ટ્રીટેડ વોટર સુરત મહાનગરપાલિકા પૂરું પાડે અને એમાંથી એક ઇન્કમ જનરેટ થાય એ તરફ આગળ વધી રહ્યા છે।